आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા આશારામ બાપુના આશ્રમ ખાતે સાધકો દ્વારા જે સ્નેહ સંમેલન સાધક મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાપી નવસારી સલવાસ સુંદીના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અશોકભાઈ રાવલ ડેઝિગ્નેશન એટલે મારા પોતાનું, મારી એક ઇન્ડસ્ટ્રી છે જોડી છે અને હું યોગદાન સેવા સમિતિમાં આપને ખ્યાલ છે કે 10 વર્ષથી જે કઈ બાપુના માટે મીડિયા દ્વારા કહો કે દરેક માધ્યમોથી જે કઈ પ્રકારનો કૃપ્રચાર થઈ રહ્યો અને એ કૃપ્રચાર હોવા છતાં પણ આપને આશ્ચર્ય થશે કે 10-10 વર્ષ પછી પણ આજે આટલી સંખ્યામાં લોકો આશ્રમમાં આવે છે અને આ કોઈ સત્સંગ નથી, આ એક સ્નેહ સંમેલન સાધક મિલન છે જે પોતાના ગુરુદેવને સર્વસ્વ ગણે છે। એમના પ્રેમથી એમની પ્રેરણાથી અહીં બધા ભેગા આવે છે, ચર્ચા કરે છે કે હવે પછી આપણે સમાજ સેવા માટે કે આપણી સંસ્કૃતિને બચાવવા માટે શું કાર્ય કરવું જોઈએ એના માટે આ સ્નેહ સંમેલન। જ્યાં સુધી તમે વાત કરી ક્યાં ક્યાંથી આવેલા છે, હું ખાલી બોર્ડર બતાવું। આ સાઈડ ઉમરગાંવ, સેલવાસ, કપરાડા, વલસાડ, નવસારી, આ બધા જ એરિયાના, એમાં વચ્ચે જે કંઈ ગામની સ્થિતિ આવી ગઈ, એ દરેક એરિયાના લોકો જે કંઈ સાધક ભાઈઓ છે એ આજે પણ અહીંયા, અને આપને ખ્યાલ અને જોયા પછી આપને પણ લાગશે કે આ લોકો ખરેખર, અમે પોતે પણ ગદગદ થઈ જઈએ કે આટલું બહારની પરિસ્થિતિ વાતાવરણ જોયા પછી પણ ગુરુ પ્રત્યે એમનો કેટલો પ્રેમ છે અને એ ઉપરથી એવું લાગે છે કે બાપુમાં કોણ જાણે કઈ અલૌકિક શક્તિ છે, એમનામાં શું છે। 10 વર્ષથી દર્શન નથી આપ્યા, જેલમાં છે, જે કંઈ કહેવું હોય જેલમાં અમુક પ્રકારના રિસ્ટ્રિક્શનોના કારણે ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય કે ચલાવવું એ નથી કરી શકતા, એમના આખા ભારતની અંદર લગભગ કહેવાય છે એ પ્રમાણે 350 ઉપર આશ્રમ છે અને એ 350 આશ્રમની ઉપર દરેક આશ્રમમાં એમની કુટીર છે। આ બધું છોડી અને એ અત્યારે 10 વર્ષથી 350 ઘર, આપણે એક ઘર ચલાવવું હોય તો તકલીફ પડે છે, બે ઘર મેન્ટેન કરવા હોય તો તકલીફ પડે, આજે 350 ઘર ચલાવ્યા છતાં પણ આજે બાપુ જેલમાં છે અને એ એક રૂમમાંથી એમના પ્રભાવથી નથી કહી શકતા, નથી આવી શકતા, નથી દર્શન આપી શકતા, છતાં પણ લોકોમાં એનો એ જ ભાવ છે। આનાથી મોટો ચમત્કાર આજ સુધી શાસ્ત્રોમાં, વેદ પુરાણોમાં કોઈ જગ્યાએ એવો ઇન્સિડન્ટ હજી સુધી જાણવા નથી મળ્યો। સાધુ સંતોના અપમાન થાય છે, માને જે કંઈ જ્યાં જ્યાં જ્યોત જલે છે એમને બુઝાવવાનો પ્રયત્ન લોકોમાં ચાલે જાય, આ એક પ્રકૃતિ છે। રામ છે તો રાવણ થાય જ છે, પણ છતાં આટલી બદનામી ને આટલા વર્ષના દર્શન વગર પણ, સહેવાસ વગર પણ લોકો છે, આ હું માનું છું ત્યાં સુધી આ પૃથ્વી પરનો આ સૌથી પહેલો બનાવલો।